હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.18 જોઈએ. રકમ જોઈએ. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય, લોલકની લંબાઈ L બરાબર 1.5 મીટર આપી છે, તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. એટલે 5% ઉર્જાનો શું થાય છે? વ્યય થાય છે, આવું કહેવાય. 5% ઉર્જા વ્યય પામે છે. એટલે જો પરિસ્થિતિ આવી છે, આ લોલકનો ગોળો જો પહેલાં આવી રીતે સમક્ષિતિજ હતો, આ દોરીની લંબાઈ 1.5 મીટર બરાબર, અને પછી શું થાય છે, એને અહીંયાથી છોડ્યો, અહીંયાથી છોડો એટલે આ રીતે આમ જાય, તો આ ઊંચાઈ પણ કેટલી થાય? h બરાબર પણ 1.5 મીટર જ થઈ એની, બરાબર ને? જો આ ઊંચાઈ બી કેટલી થાય? 1.5 મીટર જ થાય, બરાબર. તો અહીંયાથી છોડ્યો એટલે આ ન્યૂનતમ બિંદુ, ન્યૂનતમ બિંદુ પાસે એની ઝડપ કેવી હશે? મેક્સિમમ હશે, આપણને ખબર છે, એ શોધવાની છે, બરાબર. તો આ રીતનો દાખલો છે, બરાબર ને? તો આને આપણે એ બિંદુ કહીએ, સમક્ષિતિજ, અને આ ન્યૂનતમને બી બિંદુ કહીએ. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? કે એ બિંદુ પાસે કુલ ઉર્જા બરાબર બી બિંદુ પાસે કુલ ઉર્જા, કુલ ઉર્જા હંમેશા અચળ હોય છે. એટલે પહેલાં તો આપણે આવું લખીએ કે એ બિંદુ પાસે કુલ ઉર્જા બરાબર બી બિંદુ પાસે કુલ ઉર્જા, અને કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા એટલે કેટલી? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, બરાબર. પણ આમાં તમને એવું કીધું છે પાછું, આ ધ્યાન રાખવાનું કે એ પાસે જે કુલ ઉર્જા હતી એની 5% ઉર્જા ઓછી થઈ છે, એટલે એ પાસે કુલ ઉર્જા કેટલી ગણવાની? 95% જ ઉર્જાનું બી પાસેની ઉર્જામાં રૂપાંતરણ થાય છે, કેમકે 5% વ્યય પામે છે. એટલે અહીંયા જેટલી હશે એની 95% ઉર્જા જ બી પાસે હોવાની, કેમકે 5% ઉર્જા હવાના અવરોધના કારણે વ્યય પામે છે. હવે એ પાસે એની સ્થિતિ એચ ઊંચાઈ હતી, એટલે એ પાસે ઉર્જા કેટલી હોય? MgH, બરાબર. પણ એ કેટલી ગણવાની? 95%. એટલે 95% MgH જેટલી ઉર્જા એ પાસે છે, અને બી પાસે આવે ત્યારે એનું રૂપાંતરણ શેમાં થયું? ગતિ ઉર્જામાં. 1/mv maximum² એટલે એ પાસે સ્થિતિ ઉર્જા હતી અને બી પાસે કમ્પ્લીટ ગતિ ઉર્જા થઈ ગઈ, કારણ કે બી પાસે સ્થિતિ ઉર્જા 0, એ પાસે સ્થિર હતો એટલે માત્ર સ્થિતિ ઉર્જા હતી, ગતિ ઉર્જા 0 હતી. એટલે એ પાસે કુલ ઉર્જા માત્ર સ્થિતિ ઉર્જા, બી પાસે કુલ ઉર્જા એટલે માત્ર ગતિ ઉર્જા થાય, બરાબર. બે બાજુથી દળ કેન્સલ કરો. Vm ઝડપ શોધવાની છે તો એને કરતા બનાવો, તો 95% એટલે 95/100 કહેવાય. Gh બરાબર, અને આ 2 ઉપર આવશે એટલે ×2 થાય આવું. તો ગણતરી કરીને એનું વર્ગમૂળ લઈ લઈએ એટલે આપણને ઝડપ મળે છે 5.285 મીટર પ્રતિ સેકન્ડ, અને રાઉન્ડ ઓફ કરીને મૂકીએ એટલે 5.3 કરવું પડશે મીટર પ્રતિ સેકન્ડ.
तो आ बी पास आटली झड़प हे बराबर। चलो त्यार पछी नो दाखलो लईए, 6.19। 300 किलोग्राम दळनी एक लारी 25 किलोग्राम रेतीनो कोथळो लईने घर्षण रहित रस्ता पर 27 किलोमीटर प्रति कलाकनी एक धारी ઝડપથી ગતિ કરે છે। ઝડપ આપી છે આપણને 27 કિલોમીટર પ્રતિ કલાક। આ કોની ઝડપ છે? લારીની ઝડપ છે। થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે। રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? બરાબર। હવે અહીંયા રેતી ઢોળાય છે, પણ એ ઢોળાય છે તો લારી ઉપર જ। હા, જો નીચે ઢોળાતી હોત તો ઝડપમાં ફેરફાર થાત, કેમ કે દળ ઘટતું જાય, બરાબર, એટલે વેગમાન વધતું જાય। પણ અહીંયા શું થયું? વેગમાન ઘટતું જાય, પણ અહીંયા શું થયું કે દળ રેતી તો ઢોળાય છે પણ એ લારી ઉપર જ ઢોળાય છે કોથળીમાંથી। પરિણામે આ તંત્ર ઉપર શું થાય? આ એક તંત્ર તરીકે વર્તે, એના ઉપર કોઈ વધારાનું બળ લાગવાનું નથી, કેમ કે રેતી થેલીમાંથી લારી ઉપર જ ઢોળાય છે। આ જો નીચે ઢોળાતી હોત તો ગણતરી કરવી પડે, અહીંયા ગણતરીની કોઈ જરૂર નથી। એટલે ટ્રોલીની ઝડપ કેટલી રહેશે? એની એ જ રહેશે, બદલાશે નહીં, બરાબર। તો પરિણામે જવાબ શું આવે? 27 કિલોમીટર પ્રતિ કલાક જ આવશે। ચલો એના પછીનો દાખલો લઈએ, 0.5 કિલોગ્રામનો એક પદાર્થનું દળ આપણે એમ બરાબર 0.5 કિલોગ્રામ આપ્યું છે, લઈ લઈએ। સીધી રેખામાં વેગ v બરાબર a ઇન્ટુ x^3/2 આપ્યું છે થી જાય છે, જ્યાં a ની કિંમત આપી છે આપણને, એ અચળાંક છે 5, પછી m^-1/2 એકમ એનો છે, અને સેકન્ડ ઇન્વર્સ આ એનો એકમ આપ્યો છે। તેના x બરાબર 0 થી x^2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? બરાબર, તો કુલ સ્થાનાંતર 0 થી 2 મીટર લેવાનું છે, પણ એના બદલે આપણે પહેલાં શું કરવું પડે કે dx જેટલું સ્થાનાંતર થાય તે દરમિયાન બળ વડે થતું કાર્ય લઈએ dw, તો એ fdx બળ ગુણ્યા સ્થાનાંતર। માત્ર એક સૂક્ષ્મ સ્થાનાંતર dx એ માટે થતું કાર્ય dw બરાબર f×dx, પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી f બરાબર ma, એટલે આ શું લખાય? ma dx લખાય। તો dw બરાબર, એમાં પાછું a આવ્યું, એ બરાબર dv/dt થાય, મૂકીએ ને, તો m×dv/dt×dx મળે, બરાબર। તો dw બરાબર, હવે આમાં શું કરીએ કે dx/dtને જોડે લખીએ, આ dtને અહીંયા લાવી દીધા, dx/dt એટલે વેગ થાય, બરાબર ને, તો આપણને કાર્ય dw બરાબર એમ આના બદલે v dv, આવું સૂત્ર મળશે। તો આટલું કાર્ય થશે, પણ કેટલા dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે? m v dv, બરાબર, પણ આપણે તો કુલ કાર્ય 0 થી 2 મીટર સુધીનું શોધવું છે, તો કુલ કાર્ય w બરાબર, તો આ બધા કાર્યોનો શું થાય? સરવાળો થાય।
અને એ સરવાળો એટલે સંકલન ડી ડબલ્યુ, બરાબર. તો આવા બધા કાર્યોનો સરવાળો એ કુલ કાર્ય એટલે સંકલન લીધું કુલ કાર્ય આપશે, તો ડબલ્યુ બરાબર. હવે સંકલનમાં ડી ડબલ્યુની કિંમત આ છે, દળ બહાર આવશે, સંકલન ઝીરોથી ક્યાં સુધી, બે મીટર, વી ડી વી, બરાબર. ચલો એમ સંકલન કરો વીનું, ઘાટમાં એકનો વધારો એટલે એક વત્તા એક બે, અને બે પાછા છેદમાં લિમિટ ઝીરોથી બે. પણ ખાલી તમારે શું કરવું પડે, બેની લિમિટ જ મૂકવી પડે, બરાબર. પણ હજી આપણી પાસે વેગ માટેનું સૂત્ર આપ્યું છે પાછું, એ અંદર મૂકવું પડશે, કેમ કે લિમિટ એક્સની છે, લિમિટ એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર બેની છે, એટલે એક્સ તો પાછો સૂત્રમાં છે નહીં, પણ વેગના બદલે એક્સવાળું સૂત્ર છે આપણી પાસે, એ એક્સ રેસ ટુ થ્રી બાય ટુ અને એનો સ્ક્વેર છેદમાં બે, અને એની લિમિટ છે ઝીરોથી બેની, આ રીતે આપણને આપ્યું છે, બરાબર. ચલો અહીંયા સાદુરૂપ આપી દઈએ પહેલાં, પછી લિમિટ મૂકીએ. એનો સ્ક્વેર, આ ટુને આમ લાવો એટલે એમ બાય ટુ, આ થઈ ગયું એનો સ્ક્વેર, પછી થ્રી બાય ટુ ગુણ્યા ટુ એટલે ટુ ટુ કેન્સલ એટલે એક્સનો ઘન, બરાબર. અને એની લિમિટ ઝીરોથી બેની અહીંયા લખીએ, તો આ એ સ્ક્વેરે અચળ છે, બહાર લઈ લઈએ એટલે આ થઈ જાય એમ એસ સ્ક્વેર બાય ટુ, અને અહીંયા એક્સ ક્યુબની લિમિટ ઝીરો મૂકો, અરે પહેલાં બે મૂકો એટલે આ બેનો ઘન, પછી ઝીરો મૂકવાની જરૂર નથી, બરાબર. એટલે ખાલી બેનો ઘન આવે. ચલો બીજી કિંમતો મૂકી દો, એમ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા એ બરાબર પાંચ એનો સ્ક્વેર ગુણ્યા બેનો ઘન આઠ ભાગ્યા બે, તો ડબલ્યુ બરાબર, ગણતરી કરી કાઢીએ કેલ્ક્યુલેટરમાં, જવાબ આવે છે 50 જૂલ, બરાબર. તો 50 જૂલ જેટલું કાર્ય થશે, બરાબર.